એસી નિગમના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈ વિરોધ કરી રહ્યા છે. જોકે તેઓની માંગણી ન સંતોષાતા બુધવારે રાત્રે 12 વાગ્યાથી એસીના કર્મચારીઓ સીએમ પર ઉતરી જતા એસી બસોના પૈંડા થમી ગયા હતા, જેથી બહારગામ જતા અને રોજ એસી બસનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અને સુરત સેન્ટ્રલ ડેપો પર કર્મચારીઓ દ્વારા ગરબા લોલીપોપ દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસી નિગમના કર્મચારીના પડતા પ્રશ્નોની સાથે સાથે ખાનગી બસ સર્વિસને કારણે એસટી નિગમને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ મામલે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે, તેમ છતાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી, જેને લઈને એસટી નિગમના કર્મચારીઓ બુધવાર રાત્રે 12 વાગ્યાથી માસ સીએલ પર ઉતરતા બસના પૈડા થમી ગયા હતા. આ મામલે ગુજરાતના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ મળીને ગુજરાત એસટીના સંગઠનોનું સંયુક્ત આંદોલન શરૂ કરી તેઓએ કર્મચારીઓને પત્રિકા પણ વહેંચી દીધી હતી. એસટીના 45,000 કર્મચારીઓ સીએલ પર ઉતરી જતા બહારગામ જતા અને રોજિંદા કાર્યમાં એસટીનો ઉપયોગ કરનારા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એસટી કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી કૌશલ દેસાઈએ જણાવી રહ્યા છે, કર્મચારીઓએ સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ પ્રતિક ધરણા પર બેઠા હતા, પણ કોઈ પણ નિકાલ આવ્યો નથી, જેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. કર્મચારીની માંગ છે કે તેમને 7મું પગાર પંચ અપાય, ફિક્સ પગારના કર્મીને સરકારી ધારાધોરણ મુજબ પગાર ચૂકવવો, ડ્રાઈવર અને કંડક્ટરને વર્ગ 3માં ગણો, પ્રીમિયમ સેવાના નામે ચાલતી બસ બંધ કરી ખોટ અટકાવાય, પીપીપી ધોરણે નિગમની જમીને ખાનગી માલિકોને વેચવાનું બંધ કરાય, કર્મીઓના હિત સાથે જોડાયેલા નીતિ નિયમમાં ફેરફાર કરાય અને વર્ષ 2011થી આશ્રિતોને તાત્કાલિક નોકરી અપાય. 7મા પગાર પંચને લીધે સંકલન સમિતિ એ કરેલું છે, એને બંધ હડતાલ પાડેલી છે. પછી બીજું કે ઘણા વર્ષોથી આમ 7મા પગાર પંચ વધતા બીજા પડતર પ્રશ્નો, તેને લીધે આજ સુધી કંઈ નિર્ણય નહીં આવતો, એની રીતે સંકલન સમિતિ 3 યુનિયન થઈને હડતાલનું એ કરેલું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની હડતાલના પગલે સુરત ડેપોની 502 જેટલી બસોના પૈડા થમી ગયા છે, જેને પગલે સુરત આવતા અને જતા મુસાફરો અટવાઈ ગયા છે. તો એસીનો ઉપયોગ કરનારાઓએ રેલવે સ્ટેશને પહોંચી ટ્રેનનો ઉપયોગ કરતા ત્યાં પણ મુસાફરોનો જમાવડો જોવા મળ્યો હતો. ગુજરાત એસટીના સંગઠનોનું સંયુક્ત આંદોલન હોય 45,000થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે હવે તેઓની માંગણી સંતોષાય છે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.